તો દર્શક મિત્રો હવે જોઈએ આજના સમાચાર વિસ્તારથી. કંડલા પોર્ટ ટ્રસ્ટ કચેરીના લાંચ કેસનો પર્દાફાશ. પ્રથમ અને દ્વિતીયવાદના અધિકારી વચેટિયા સાથે ઝપટે ચડ્યા બાદ કરાઈ ધરપકડ. ગાંધીધામ ખાતે કાર્યરત કંડલા પોર્ટ ટ્રસ્ટની કચેરીમાં પડતર પડેલા બિલના ચુકવણા અને પોર્ટ પ્રશાસન દ્વારા અપાયેલી નોટિસ બાબતે રાહત કરી આપવા સહિતની બાબતો અનુસંધાને ઠેકેદાર પાસેથી કુલ રૂપિયા 4 લાખની લાંચ લેવાના મામલામાં એક પ્રથમ વર્ગના અને એક દ્વિતીય વર્ગના અધિકારી તથા તેમના વચેટિયાનો ભાંડો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરાયેલી કાર્યવાહી થકી ફૂટ્યો છે. ₹500 અને ₹1000 દરની ચલણી નોટો રદ કરાયા બાદ આટલી મોટી રકમની લાંચનો કેપીટીનો આ કિસ્સો રાજ્યનો સૌથી મોટો બનાવતો બની જ રહ્યો છે. સાથે સાથે સમગ્ર દેશની સંભવત આ મોટી ઘટના બની છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ કચેરીમાં અધિક્ષક ઇજનેર તરીકે પ્રથમ વર્ગમાં ફરજ બજાવતા મૂળ રાજ્ય બહારના વતની એવા શ્રી શ્રીનિવાસુ તથા આ કચેરીના દ્વિતીય વર્ગના અધિકારી શ્રી કુંભટેશ્વર ઉપરાંત આ બંને માટે લાંચનો તખતો ગોઠવનારા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની એવા પોર્ટ ટ્રસ્ટ તળેજ ઠેકેદાર તરીકે કામ કરતા રુદ્રેશ્વર ગંગાધર સુનામુદીની સંડોવણી આ પ્રકરણમાં બહાર આવી છે. આ ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સત્તાવાર સાધનોએ આ બાબતે આપેલી માહિતી મુજબ ગઈકાલે રાત્રે 9:15 વાગે આ કેસના ફરિયાદી એવા ગાંધીધામના જગદીશભાઈ સોલંકી નામના કોન્ટ્રાક્ટરની સેક્ટર 1A ખાતે આવેલી કચેરીમાં આ છટકું પાર પડાયું હતું.